तो આધુનિક યુગમાં સામાજિક બહિષ્કારનો ભોગ બનેલા પરિવારની પુત્રીએ સમાજના વર્તનથી કંટાળી ઝેરી દવા ગટગટાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોઈએ રિપોર્ટ. એક તરફ સમાજના આગેવાનો સમાજના ઉત્થાનની વાતો કરે છે, પરંતુ એક દીકરીને સમાજના વ્યવહારને કારણે પોતાનું જીવન ટૂંકાવી નાખવાનો વિચાર આવે તેનાથી મોટી બીજી સમાજની દુર્દશા કઈ હોઈ શકે. 20 વર્ષ પહેલા વલસાડના મરોલીમાં બારિયા પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો, પણ બની બેઠેલા સમાજના આગેવાનો આટલેથી ન અટકતા દીકરીના લગ્નમાં પણ વિઘ્ન ઉભા કરવા લાગ્યા, જેથી હતાશ થયેલી પરિવારની દીકરી ચાંદનીએ ઝેરી દવા ગટગટાવી જીવનને જ ટૂંકાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આજે મારી દીકરી એટલું બધું કર્યું કે આજે મારી દીકરી મરી જાત તો મેં શું કરતે, એમ કે આજે મને કોઈ મારી દીકરી ભરે તે. આજે મારી બે દીકરી જ હતી. આટલું બધું મારી દીકરીએ કર્યું કે મારા લગ્ન સારી રીતે હસી ખુશીને જેવી રીતે બીજી દીકરીનું લગ્ન થઈ એવી રીતે અમે પણ મારી દીકરીના હસી ખુશીથી લગ્ન કરવા માંગતા હતા. બીજું અમે કશું કોઈ પણ માંગતા નહીં હતા. બસ મારી દીકરીને લગ્ન કરવા માટે અમે એટલું બધું એમ આગળ સુધી ચાલી ગયા, પણ હું કરીએ હજુ પણ અમને કંઈ મળ્યો નહીં. બસ મારી દીકરીને સારી રીતે કોઈની ઘેર એમ લગ્ન કરે, લગ્ન કરવા લઈ ને સારી રીતે આવજા, મને કોઈની રોકટોક અમને નહીં મળે એટલું જ અમે તમારથી વિનંતી કરીએ. 20 વર્ષ અગાઉ યુવતીની માતા રેખાબહેનના લગ્ન મહારાષ્ટ્રના યુવક રવિન્દ્ર બારિયા સાથે થયા હતા. લગ્ન બાદ રવિન્દ્ર રેખાબહેનના પૈતૃક ગામમાં જ રહેવા આવી ગયેલો ને ત્યારથી જ આ વિવાદે જન્મ લીધો હતો. સમાજના આગેવાનોના કહેવા પ્રમાણે રવિન્દ્ર બારિયા સમાજમાંથી ન હોવાના આરોપ લગાવી રેખાબહેન અને તેમના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, ત્યારે વર્ષોના વહાણા વહી ગયા છતાં બારિયા પરિવાર બહિષ્કારની સજા ભોગવી રહ્યો છે. સમાજના આગેવાનોને અનેક રજૂઆત કરવા છતાં સમાજ બારિયા પરિવારને અપનાવવા તૈયાર નથી, તો બહિષ્કારના ડામથી કંટાળી પરિવારે ધર્મ પરિવર્તનની પણ ચીમકી ઉચ્ચારી છે. મેં સુસાઇડ કરવાની કોશિશ કરી. પાછલા કેટલા દિવસથી એ ટેન્શનમાં હતી. એ અહીંયા બનતી કોશિશ બધું કર્યું અહીંયા કે મને કોઈ ન્યાય અપાવો. મતલબ એ ચાહતી કઈ હતી કે એના લગ્ન હરકી રીતે થાય, માઈ બાપ કન્યાદાન કરે એ રીતનું કંઈ એને જોતું હતું. પાછલા કેટલા દિવસથી ટેન્શનમાં હતી. અહીંયા કીધું ઘણી વાર, અહીંયા બધા પર અહીંયા કીધું કે સર મારું ન્યાય, મને ન્યાય અપાવો, નહીં તો મેં સુસાઇડ કરી. બધાને રિક્વેસ્ટ કરી અહીંયા રહીડી બધાની સામે, પણ છેલ્લે કંઈ થયું નહીં ને એણે એટલો મોટો કદમ ઉઠાવ્યો. વર્ષોથી સમાજના અત્યાચારનો ભોગ બની રહેલા પરિવારની દીકરીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે 8 ગામના બારિયા સમાજના પ્રમુખ ગણેશ બારિયાએ આ મામલે ગંભીરતાથી નોંધ લઈ પરિવારની વહારે આવ્યા છે. તેમણે ઘટનાને વખોડી કાઢી છે અને કહ્યું છે કે ભવિષ્યમાં કોઈ પરિવાર સાથે આ પ્રકારની ઘટના ન બને તેની પણ કાળજી રાખવામાં આવશે. એ દીકરી અમારા સમાજની, એમણે જે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે એ ખરેખર દુઃખદ ઘટના છે. અમે એને માનીએ છીએ કે આ ખોટી રીતે નહીં થવું જોઈતું હતું, છતાં પણ એણે કર્યું છે, થયું જે હશે તે. પરંતુ બીજું કે અમારા સમાજમાં, અમારો બારિયા સમાજ એ ભારતીય સંવિધાનને વરેલો છે અને હંમેશ માટે વરેલો રહેશે. જે નીતિ નિયમો છે એ પ્રમાણે ચાલતા છે, એ ચલાવતા રહેશે. વર્તમાન સમયમાં પણ કેટલાક સમાજોમાં રૂઢિચુસ્ત રિવાજોને કારણે અનેક પરિવારો સામાજિક બહિષ્કારનો ભોગ બની રહ્યા છે. આગેવાનોનું કર્તવ્ય સમાજમાં રહેલા કુરિવાજ અને જડતાને દૂર કરવાનું છે, નહીં કે સમાજના નામે નિર્દોષ પરિવારનો બહિષ્કાર કરી તેમને હેરાન કરવાનું. રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.